ભગવાન હાથ તો લાંબા છે, જે ધારે કરી શકે. માનુકવા જવું છે, મહારાજે પૂછા કરી અમને, માનુકવા જવું છે, રસ્તો બતાવશે, હા હા નાથો છે લઈ જાઓ. મહારાજ કે નાથો તો ગાંડા જેવો છે. તો કે તે ગાંડા જેવો નથી, તમને બતાવશે. અને બધા ચાલ્યા, માણકી ઘોડી ઉપર બેઠા છે, નાથો ભેગો ચાલ્યો જાય. નાથો કે મહારાજ તમે ભગવાન છો? શ્રીજી મહારાજ કે ભગવાન નથી, આખું જગત તમને કહેતી ભગવાન છે, ભગવાન છે, તો એ બીજા ભલે ને કે અમે ભગવાન નથી. વાટમાં ચાલતા ચાલતા વાતું કરાવતા જાય, ત્યાં તો વાડાસરનું વેંગડિયું તળાવ આવ્યું. મહારાજ કે આ રોજો ઘોડો આપણો ભૂખ્યો થયો છે, તરસ્યો થયો છે, ચાલ પાણી પાઈ આવીએ. અને પાણી પાવા માટે લઈ ગયા, તોભો 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 કે ને, એટલે પાણી પીવે. એ જનાવર હોય કે ગાય ભેંસ કે ઘોડું હોય તો પાણી પીવા માટે જ્યાં માણકીને, માણકી ઉપર બેઠો છે નાથા ભગત બેઠા છે, અને એમને ઘોડીને પાણીમાં મૂકી ઓચિતનું ખામણું આવી ગયું. પાણીમાં તો ખબર ન પડે, ખામણું એટલે ખાડો, ઓચિતો આવ્યો. અને માણકી ઘોડી એ ભેગી ને નાથા ભગતે માથે બેઠા છે, એ મહારાજ હાથ લાંબો કર્યો, એ મહારાજ જાઉં છું, આ તો બુડ ડૂબી જાઉં છું, કઈ કર, હે પ્રભુ રક્ષણ કરો. અને ભગવાન તો ઓટા માથે બેઠા હતા, ઓટા માથે બેઠા બેઠા એવો લાંબો હાથ કર્યો, ક્યાં ઓટો ને ક્યાં એ સરોવર. હાથ લાંબો કરીને માણકી ઘોડીના પીઠ નીચે રાખ્યો હાથ, એક જ હાથ હથેળી માથે લઈ માણકી ઘોડીએ ભેગી ને નાથા ભગતે ભેગા અધરા અધર આમને આમ લઈને બારે જ્યાં ઓટો છે ને ત્યાં મૂકી દીધા. ભગવાન હાથ લાંબા છે, ભલાઈ માનવી જોઈએ નાથા ભગતને કે ભગવાને મને જો બચાવી લીધા પાણીમાં ડૂબી જાત ને, હું ભલાઈ કરવી જોઈએ. તેને બદલે માણકી ઘોડીની દોરડી હતી ને ચાર બેવડી કરી, અને ઉગામીને હવે કે સાચું બોલજો, તમે ભગવાન છો કે નહીં? ચાર બેવડી રાસ તમને મૂકશે નહીં. અરે કચ્છી માળું, ભગવાન કે કચ્છી માળું મારજે નહીં, અમે ભગવાન છીએ. આવું કચ્છીના માળુંમાં એક જાતનું દિવ્યતા છે અને સુરાતન છે, કોઈ જગ્યાએ નથી કીધું ભગવાન છું. નાથા ભક્તને કે આમ ભગવાન છું, મારજે નહીં મને. ત્યાં નાથા ભગત કે હા હા હવે ખબર પડી, હું આખી વાટ કહેતો આવ્યો ભગવાન છો ભગવાન છો, તો ના જ કહેતા હતા. જો મારમો કેવો 14મો રતન માર પડી એટલે તમે સીધું બોલી જ દીધું કે ભગવાન છું. કહેવાનું હોય તો ભગવાનના હાથ બહુ લાંબા છે, એના વિચારો બહુ લાંબા છે, દીર્ઘ દીર્ઘ એટલે લાંબા વિચારો છે, દીર્ઘદર્શી ને એના મહાન. એને ફરીથી કઈ કરવું જ ન પડે, મહારાજ કે એમને દાખલો ન કરવો પડે, આ એનું સૃષ્ટિનું સંચાલન કાયમ ચાલ્યા જ કરે. ભગવાન આવા છે, ખીચડી જમે ઈચ્છારામભાઈ છપૈયાની લીલા, દૂધ નથી ભાભી દૂધ આપો ને દીકરા, આજે દૂધ જો જમાવી દીધું છે, મક્ખણ નથી આજે, તો મક્ખણ વગર ખીચડી ભાવશે નહીં. 5 વર્ષના ઈચ્છારામ પગ ઘસે છે અને માખણ માગે છે, માખણ આપો ને. કે જો માખણ નથી તો હવે શું કરવું? ઘનશ્યામ મારે વિચાર આવે કે મારા ભાઈને માખણ જોઈએ ને માખણ છે નહીં, ભાભી દેતા નથી, પણ મામીના ઘરમાં સિક્કા ઉપર માખણ છે, બેઠા છે ભક્તિ માતાના ઘરમાં,
અને ખબર પડે કે મામીના ઘરના સિક્કામાં છે, આખું જગત એના હાથમાં છે, જે કંઈ થઈ રહ્યું છે એ પોતે દ્રષ્ટા છે, એ દસ્યને જોઈ શકે છે, એનાથી અજાણ કાંઈ પણ નથી. શ્રી હરિએ માખણ લેવા હાથ લાંબો કર્યો છે, ત્યાં દેખ્યું સુંદરી મામીએ કોનો હાથ છે સિક્કામાં. હાથ ચાલવા ઉભા થયા મામી રાખી શરત, ઘનશ્યામની ઈચ્છાથી થઈ સમાધિ. એ આવડો લાંબો હાથ કેનો આવ્યો? આટલો બધો લાંબો હાથ આ મારા સિક્કા ઉપર કેમ આવી પડ્યો? અને જ્યાં હાથ ઝાલવા જાય કેનો છે? જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં મામીને સમાધિ થઈ ગઈ. સમાધિમાં શું જોયું? આઠ પૂરી દીઠી, ઇન્દ્રપુરી, શિવપુરી, કુબેરપુરી, વાયુપુરી, નૈઋતપુરી, જમપુરી, વરુણપુરી અને અગ્નિપુરી, આઠ પુરીના દર્શન થયા સમાધિમાં. ભગવાનનો હાથનો સ્પર્શ થતાની સાથે સમાધિ થઈ ગઈ. સમાધિમાં ઇન્દ્રપુરીના ઇન્દ્ર રાજાએ ભગવાનની પૂજા કરી, આરતી ઉતારી. પછી બીજી પુરીમાં ગયા, શિવપુરીમાં તો શિવજી ઉભા થઈ આદર સત્કાર કર્યો, પૂજા પાઠ કરીને આરતી ઉતારી. જે પુરીમાં જાય છે એના અધિષ્ઠાતા દેવતાઓ છે એની પૂજા કરે છે. કુબેર ભંડારીના લોકમાં ગયા તો કુબેર ભંડારી એની સેવા કરી. આ બધું સમાધિમાં મામી દેખે છે. કયા મામી? સુંદરી મામી. શા માટે આવું થયું? તો એ હાથ ઝાલવા ગયા કે આવડો લાંબો હાથ કેનો છે અને આ મારા સિક્કામાં આવીને મારું મખણ કેમ લઈ જાય, છે કોણ? ત્યાં તો એને સમાધિમાં આ બધું જોયું. વાયુપુરીમાં વાયુદેવ મૂર્તિમાન આવીને પૂજા કરી, યમપુરીમાં ધર્મરાજા આવીને પૂજા કરી, આરતી ઉતારી, વરુણપુરીમાં વરુણદેવ આવ્યા, અગ્નિપુરીમાં અગ્નિદેવ આવ્યા. આ બધાએ દેવીને પૂજા કરીને મામી તો જોતા જ રહી ગયા કે મારા ભાણેજ આટલા બધા પ્રભાવશાળી, આટલા બધા લોક છે, અધિષ્ઠાતા દેવતાઓ એની પૂજા કરવા આવે. બહુ રાજી થયા, સમાધિમાંથી બેઠા થયા, ઘનશ્યામ મહારાજને પ્રણામ કર્યા છે. હે પ્રભુ, મને ખબર નહોતી તમને માખણ જોઈતું હતું, હાથ ઝાલી તમને વારવા ગઈ કે માખણ લેશો નહીં, તેમજ સમાધિમાં આટલા બધા દર્શન થયા. તમે અનંત ભુવનના નાથ છો. અને આ બધી એ લીલા છપૈયાના જેટલા માણસો આવે ને એને બધાને કઈ સંભળાવી કે આજે મને આવા દર્શન થયા છે. બહુ રાજી થાય. આવી લીલાઓ કરી કરીને આખા છપૈયાને ઘેલું ઘેલું કરી દીધું છે. આવી બધી લીલાઓ યાદ કરવી. પૂનમનો દિવસ આવ્યો, નોમના તો જન્મ થયો હતો, પૂનમનો દિવસ આવ્યો ને બારી અજવાળામાંથી ચંદ્રમાનો પ્રકાશ થયો. હાથ કેટલો લાંબો કરવા ધારી લાંબો કીધો, ઝટ ચંદ્રમાને ઝાલી લીધો. અહીંયા ભરતખંડમાં છપૈયામાં બેઠા છે, સૂતા છે છ સાત દિવસના, અને હાથ એટલો લાંબો કરે છેટ આકાશમાં ચંદ્રમાને ઝાલી લીધા. આખું ઘર પ્રકાશ પ્રકાશ, તેજ તેજ. મૈયા તો આમ ઝબકી જાગી ગયા, શું છે શું? મૈયા ડરશો નહીં, આ તો ચંદ્રમાં અમારા દર્શન કરવા આવ્યા છે. કુવામાં પડી ગયા ઈચ્છારામ, તો ભગવાન હાથ લાંબો કરી પોતે કાંઠા ઉપર જ બેઠા છે. લાંબો હાથ કરી ઠેઠ નીચે ઈચ્છારામ હતા, શેષનાયન ફણા ઉપર બેઠા હતા, અને એમને અધરાધર લઈ લીધા.
જૂનાગઢ ની વાત લઈએ તો જૂનાગઢ માં એક કુવો હતો, તો કુવાની આજુબાજુ ગાયું બધી બેસે ને કરે ને, તો એનો કાંઠો બહુ નાનો અને બે ગાયું સામે સામે ઝઘડ્યું, તેમ પાછે પગે હટતું હટતું આ કુવામાં પડી ગયું બે ગાયું. આખા ગામના માણસો ભેગા થયા, કુવાને અંદરથી ગાયને કાઢવા માટે બહુ મહેનત કરે છે પણ ગાય નીકળતી નથી. કુવો તો ઊંડો હોય, કરવું કેમ? ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, સ્વામી આ બના બની છે, રાજ દરબારની ગાયું છે, બે ગાયું અંદર કુવામાં પડી ગયું, કાઢવા પ્રયત્ન કરી નીકળતી નથી, કઈ કરો ને. પુરુષાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કહે છે, પુરુષાનંદ સ્વામીના શિષ્યને, તમે જાઓ કુવામાંથી ગાયું કાઢો. પુરુષાનંદ સ્વામી આવ્યા, જ્યાં જુએ તો બે ગાયું મેં સપડેલ પડી છે, નીકળે એમ નથી. સંતની શક્તિ જુઓ, આ તો ભગવાનની શક્તિ છે, હાથ લાંબો કરીને લઈ લે ને લઈ દે તો પરમાત્મા છે, ધારે કરે, પણ એની શક્તિ સંતમાં આવે છે. સત્ય જીવન હોય અને સંત બોલે તો એની વાત સાચી થાય, સત્ય જીવન નથી ને એ બોલે તો એની વાત સાચી ન થાય, કારણ કે ભગવાન તો સત્ય સ્વરૂપ છે. પુરુષાનંદ આવ્યા ને જોયું તો ગાય તો નીકળે એમ નથી, જેટલા બેઠા હતા આખા ગામના મળશે, હાલો હાલો ગાય કુવામાં પડી ગઈ, કુવામાં પડી ગઈ એમ કરી આખું ગામ ભેગું થઈ ગયું. પુરુષાનંદ સ્વામી કહે છે, બધા આંખ બંધ કરો. આંખ બંધ કરીને એવી ધૂન કરાવી, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આવી રીતે ધૂન કરી, આંખ બંધ કરીને અડધો કલાક ધૂન ચાલુ રાખી, અને પુરુષાનંદ સ્વામી ગાયને જરાક અડ્યા, પીઠમાંથી હાથ ફેરવ્યો, એવો બેઠો બેઠો કાંઠા ઉપર હાથ લાંબો કરીને જરાક હાથને ફેરવ્યો, ગાયો સડડાટ કરતી અદરાવી હતી, જાણે લીપ આવે છે, જાણે લીપમાં ચડીને આવે એમ સડસડાટ કરતી. એકે જરાય ચાંઠું નથી થયું, એક લોહી પણ ઝબક્યું નથી, બહાર કાઢી લીધી. ઓહો, રાજાને ખબર પડી કે આવા સ્વામિનારાયણના સાધુ, આટલી શક્તિ, ગાયને એમને એમ કાઢી લીધી, દોરડા બાંધીને કાઢો તો ન નીકળે. બહુ રાજી થયા અને એમ કહ્યું કે આ ગાય અમારા રાજ દરબારની છે, પણ એમ કરો આ તમે બચાવી છે ને એટલે સ્વામિનારાયણ મંદિરમાં જૂનાગઢમાં લઈ જાઓ. અને એ બે ગાયું સ્વામિનારાયણ મંદિરમાં જૂનાગઢમાં રાજાએ આપી દીધી. કહેવાનો હાર્દ્ય, શક્તિ ભગવાનમાં હોય એટલી શક્તિ ભગવાન મોકલે છે તો સંતમાં પણ હોય છે, અગાધ શક્તિ હોય છે. એટલે તો કહીએ કે અગસ્ત્ય મુનિ આખો દરિયો પી ગયા, દરિયાનું પાણી તો જુઓ માપ વગરનું અમાપ છે, અંજલિમાં હાથમાં હથેળીમાં લઈને પી ગયા એ અગસ્ત્ય ઋષિ. આવું સંતોમાં શક્તિ છે તો સંતો ભક્તો એના જીવન ચરિત્રો, એને ભગવાને જે લીલા કરી હોય એ ગાવાથી પણ ભગવાનની સ્મૃતિ રહે છે. ચાલતા ચાલતા કંઈ કરીએ નહીં, કંઈ શીખીએ નહીં, કંઈ મગજમાં કોઈ ભગવાનની વાત કે કથા કે કીર્તનને કંઈ રાખીએ નહીં, એમને એમ ફરી ભગવાન મૂર્તિ રહેશે, ભગવાન મૂર્તિ રહેશે, એ કાંઈ નહીં રહે, એમને એમ ફરશું, ફરે પડે ભોથા જેવા. પછી મેંથી ઝાડ ઉગે નહીં, ભોથામાં શું થાય? ભોથાને પાણી પાયા રાખો તો શું છોડ ઉગે? ના જ ઉગે, ના ઉગે.
આ બધું કરતા રહે તો ભગવાનની કૃપા એના ઉપર વરસે છે. આવી લીલાઓને યાદ કરું.